नमस्कार, सुप्रभातम। आजना पवित्र दिवस ने शुभ मंगल कामना से आओ ऋषि संदेश ने हृदयंगम करिए। पण ते पहला सौ ने सद्बुद्धि मळे, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे, सौ कोरोना थी मुक्त बने, पूर्ववत व्यवस्थित जीवन जीवे एवी शुभ कामना से एक गायत्री महामंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया। आजनो ऋषि संदेश छे, मुश्किलियो आवशे, साहसपूर्वक तेमनो सामनो करो। दरेक माणसना जीवन में मुश्किलियो आवे ज छे, प्रारब्ध कर्मोना बोझ ने उतारी नाखवा माटे ज नहीं, परंतु माणसना मन अने अंतरात्मा ने मजबूत, तेजस्वी, प्रगतिशील, अनुभवी अने विकसित करवा माटे पण कष्टो तथा आपत्तियों आवे छे। भगवान दया करीने माणस ने जेवी रीते अनेक प्रकारनी भेटो तथा सुख आपे छे, एवी ज रीते तेओ दुख तथा आपत्तियों पण आयोजन करे छे, जेनाथी माणसनु अज्ञान, अहंकार, आळस, अपवित्रता अने मोहनो नाश थई सके। कोई विद्वाने कह्युं छे के एक आपत्ति दस गुरुओ करता पण वधारे शिक्षण आपे छे। आ वात बिल्कुल साची छे। मुश्किलियो आवे त्यारे हतप्रभ तथा किंकर्तव्य मूढ थई जवुं अने कायरनी जेम रड़वा बेसवुं, पोताने के बीजाओने दोष देवो ते साव अयोग्य छे। એવું કરવાથી તો ભગવાનની મહાન કૃપાનો તિરસ્કાર થશે અને આપત્તિ આપણને કોઈ લાભ નહીં પહોંચાડે, ઉલટું તે નિરાશા, કાયરતા, અવસાદ, દીનતા, હીનતા વગેરેનું કારણ બની જશે। મુશ્કેલી જોઈને ડરી જવું, તેને દૂર કરવાનો પ્રયત્ન છોડી દેવો, ચિંતા અને શોક કરવો તે કોઈ સાચા મનુષ્યને સોંપતું નથી। आपत्ति एक रीते जोता आपड़ा पुरुषार्थ माटे ईश्वरीय पड़कार छे, तेनो स्वीकार करीने ज आपणे ईश्वर ने प्रिय बनी सकीए छीए। अखाड़ाने गुरु पहला कुस्ती शीखवा आवनार, आवनारा पहलवानोने पछाड़ीने दावपेच शीखवाड़े छे। ए वक्ते पेलो पहलवान दुखी थई जतो नथी, परंतु पोतानी भूलने समझीने तथा सुधारीने फरीथी गुरु साथे कुस्ती लड़े छे અને ધીરે ધીરે પાકો પહેલવાન બની જાય છે। ઈશ્વર એક આવા જ ગુરુ છે, તેઓ પૂર્ણતા સુધી પહોંચાડવાની મહાન કૃપા કરે છે, માટે મુશ્કેલીઓથી ડરવાની કોઈ જરૂર નથી। તે તો આ સૃષ્ટિનું એક ઉપયોગી તથા જરૂરી વિધાન છે, તેનાથી દુઃખી થવાની, ગભરાવાની કે કોઈના પર દોષારોપણ કરવાની કોઈ જરૂર નથી। દરેક મુશ્કેલીઓ પછી નવા ઉત્સાહ અને સાહસથી તે પરિસ્થિતિ સામે લડવાની અને પ્રતિકૂળતાને દૂર કરવાની જરૂર છે। આ આત્માનો ધર્મ છે, જો આપણે તે માટે પ્રયત્ન નહીં કરીએ તો આપણે અધર્મી કહેવાઈશું। પ્રયત્નનો મહિમા અપરંપાર છે। આપત્તિ દ્વારા જે દુઃખ સહન કરવું પડે છે તેનું મહત્ત્વ વધારે છે। પ્રયત્ન કરવો તે આત્માની ઉન્નતિનું એક મુખ્ય સાધન છે। પ્રયત્ન, પરિશ્રમ તથા પરિકર્તવ્ય પાલનથી મનુષ્યના ગૌરવ તથા વૈભવનો વિકાસ થાય છે, જે આનંદમય જીવન જીવવા માટે ખૂબ જરૂરી છે। અને જેઓ આનંદમય જીવન જીવવા ઈચ્છે છે તેણે મુશ્કેલીઓનો ડર છોડીને પોતાના કર્તવ્યના માર્ગે દ્રઢતાપૂર્વક આગળ વધવું જોઈએ અને હસતાં હસતાં દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, જૂન 1952, પૃષ્ઠ 5। મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો દિવ્ય સંદેશો ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ માં ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે। આમાં આપણા શ્રેષ્ઠ ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે। તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી, સ્વજન, ગ્રુપ સર્કલમાં અરે જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ, કોરોના મુક્ત સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર
शांति कुंज हरिद्वार, ऋषि चिंतन चैनल जेतपुर राजकोट, तेमज गायत्री परिवार शाखा सरगासण गांधीनगर की हार्दिक शुभकामना। अस्तु, जय श्री कृष्ण, जय हिंद।